નમસ્કાર મિત્રો, હવે આજે ચર્ચા કરવાની છે નિંદામણ વિશેની. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તમે જુઓ તો વરસાદ ઘણો એવો આવી ગયો. અમુક અમુક વિસ્તારમાં તમે જુઓ તો લગભગ કપાસ ઘણો આવી ગયો છે, એટલે કપાસનો પાક લગભગ અમુક એરિયામાં જુઓ તો એમ કહેવું તો કહેવાય કે લગભગ ખતમ થઈ ગયો છે, કે એમાં હજી પાણી ભરાણા છે અને કપા પણ ખતમ થઈ ગયો છે. તો અહીંયા તો ખડે હશે એટલું બધું, એટલે કે નિંદામણ હશે અને કપાયામાં તમે જુઓ તો આવડાવડા કપા થઈને એવા પીળા થઈને ફૂકવા માંડાના છે, એટલે લગભગ એમને તો અંદાજે જુઓ તો કપા લગભગ ખતમ એમ જ ગણવો, એટલે એમાં તો લગભગ નિંદામણ નાશક દવા છાંટવાની કોઈ જરૂર નથી. તો અમુક બીજા એરિયામાં તમે જુઓ તો વરસાદ છે પણ થોડો ઓછો છે. ઓછો એટલે કે જે કપાસ, જે આપણો કપાસનો પાક છે એ હાવ પતી નથી ગયા, પણ નિંદામણનો પ્રોબ્લેમ છે, એટલે કે ખડ બહુ થઈ ગયું હોય. તો ખડમાં તમે ખેડૂત મિત્રો જુઓ તો 1 ફૂટનું 1.5 ફૂટનું 2 ફૂટના ખડ થઈ ગયા, અને કપાઈ તમે જુઓ તો 2.5 ફૂટ 3 ફૂટના થઈ ગયા, અને 2 ફૂટના કપાસ પણ થઈ ગયા છે. તો ખેડૂત મિત્રો વિચાર કરે કે આ 1 ફૂટ 1.5 ફૂટનું 2 ફૂટનું ખડ છે, એને હવે કેવી રીતે મારું કે કઈ દવા આપણે વાપરવી. તો એના માટે ખેડૂત મિત્રો આ ખાસ આપણે વિડીયો બનાવેલો છે. તો ખેડૂત મિત્રો આની ચર્ચા કરું એ પહેલાં, જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય એ યાર સબસ્ક્રાઈબ કરો, તમારા માટે અવારનવાર નવી માહિતી લઈને આવો છું. તો તમે એક સબસ્ક્રાઈબ કરો તો જેથી કરીને તમને આવનારા મારા વિડીયો તમને આસાનીથી મળી રહે, અને કોઈ સબસ્ક્રાઈબ કરેલું છે લાઈક પણ કરે છે તો બીજા ગ્રુપમાં શેર કરો, એટલે જેથી કરીને બીજા આપણા ખેડૂત મિત્રો સુધી પણ આની માહિતી પહોંચી જાય. તો ખેડૂત મિત્રો આની ચર્ચા કરી કે કપાસના પાકમાં 1 થી 2 ફૂટનું નિંદામણ હોય તો પણ નિંદામણ સાફ, તો આ દવા કઈ? તો ખેડૂત મિત્રો આપણે તમે જુઓ તો નાનું નાનું ખડ હોય 1 ઇંચ 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચ, તો આપણે કિઝલોફોપ ઇથરાઇલ 5% આપણે જે છાંટવી છે, એટલે કે ટર્ગા સુપર ધાનુકા કંપનીનું અને આયલનું હકામાં, આ તમે જુઓ તો આનો ઉપયોગ વધારે થાય છે, એટલે કે લાંબા પાનમાં. કયું? કાર્યો ખારીઓ ખૂંતેલો મણસુ સામો, આ આટલા ખડમાં આનો ઉપયોગ થાય છે, એટલે કે હકામા અને ટર્ગાસ ઉપર. એમાં કિઝલોફોપ ઇથરાઇલ જે આવે છે કે જે એ તમે અંદાજે જુઓ તો 1.5 ફૂટ સુધીનું ખડ આવડું હોય ત્યાં સુધી મારી નાખે છે, પછી થોડું મોટું થાય તો એટલું બધું રિઝલ્ટ નથી આવતું. ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે આ સાઈટીથી પણ પછી થોડું ભારું ફૂટે છે કે પછી થાય. તો ખેડૂત મિત્રો આ દવાનું જે તમને નામ દઉં છું એ 1 ફૂટ કે 2 ફૂટનું કપાસ, આ કપાસમાં આપણે જે નિંદામણ ઉગ્યું હોય છે તો પણ સાફ, અને કોઈને કદાચ કાર્યું ખારી હોય એને કદાચ એને બિયારો થઈ ગયો હોય કે દાણા બંધી ગયા હોય તો છાંટશો તો પણ નિંદામણ ખતમ. તો ખેડૂત મિત્રો યુપીએલ કંપનીનું સેન્ચુરિયન નામની દવા આવે છે, એ દવા તમે છાંટશો એટલે તમારા કપાસના પાકમાં 1 ફૂટ કે 1.5 ફૂટ 2 ફૂટનું નિંદામણ હશે તો પણ ખતમ, અને આમાં પણ ભેજ હોવો જરૂરી છે. જમીનમાં ભેજ હોય ત્યારે છાંટવું. હવે આને માપની વાત કરી દઉં કે 1 એકરે 200 ગ્રામ આપણે લેવાનું છે અથવા 200 ml લેવાનું છે. એ આવડું ડબલું ખોખાનું આવશે, એમાં 2 અલગ અલગ હશે દવા, એ 2 દવાને અલગ અલગ આપણે બનાવવાની છે. અને પંપમાં જે માનો કે 1 દવા હોય તો એમાં આપણે 500 ml લખે 10 ડબલા નાખ્યા, અથવા લીટર લખે 10 ડબલા નાખ્યા, તો એ દ્રાવણ અલગ બનાવો, બીજામાં અલગ બનાવો. પછી તમે 500 ml લખે પાણી નાખ્યું હોય તો હલાવીને 500 ml પંપમાં નાખી દો, બીજું દ્રાવણ જે બનાવ્યું હોય 500 ml લખે એ 500 ml લઈને પંપમાં નાખી દો, પછી પંપ ફૂલ કરી જમીનમાં ભેજ હોય અને છાંટી દો, 1-2 ફૂટનું ખડ એકદમ ખતમ. હવે ખેડૂત મિત્રો હું વારંવાર કહું છું કે કપાસના પાકમાં આપણે છાંટી દો, કપાસના પાકમાં છાંટી દો, તો કપાસના પાકમાં તો બરોબર ચાલો આપણે છાંટી દીધું. હવે બીજા કોઈ પાકમાં ઉગ્યું હોય, કપાસ છે, પછી અત્યારે તમે જુઓ તો કોઈ મગફળી વાવી, કોઈ મગ વાયા, કોઈ અડદ વાયા, કોઈ ગમ વાયા, એટલે કે ગોરપાનના આપણે પાક વાયા હોય, કોઈ સોયાબીન વાયા હોય, કે આવી રીતે ગોર પાકના જે ગોર પાક જે આપણે જે થતો હોય ગોરપાનનો પાક, એમાં આપણે લાંબુ પાન ઉગ્યું હોય બરાબર. તો એવું નથી કે આ સેન્ચુરિયન કપાસના પાકમાં એકમાં જ ચાલે છે, આપણે જે હકામા અને ટર્ગા સુપર એટલે કે જે કિઝલોફોપ ઇથરાઇલ જે પાકમાં તમે જે છાંટતા હોય એ બધા પાકમાં ચાલે સેન્ચુરિયન. હજી એકવાર કહું છું ખેડૂત મિત્રો કે જે આ કિઝલોફોપ ઇથરાઇલ તમે જે પાકમાં તમે છાંટો છો અને એ પાક તમારો બળતો નથી અને લાંબા પાનનું ખડ તમારે બરી જાય, એટલે કે કાર્યું ખાર્યું ખૂંતેલું મણસું સામું જે બરી જાય એ પાકમાં તમારે સેન્ચુરિયન ચાલે,
એવું નહીં કે કપાસ એકમાં જ તમે સાંટી શકો, બીજામાં કદાચ આપણે ગમ ગુવાર વાયો હોય બરાબર, એમાં વરસાદ દે દે કરતો હોય તો એમાં પણ ખરું ગયું હોય, તો ગમ ગુવારમાં તમે સાંટી શકો, મગમાં, અડદમાં, સોયાબીનમાં કે જે આપણે કિઝલો પપ ઇથરાઈલ સાંટતા બધા પાકમાં ચાલે. એકથી બે ફૂટનું ખડે છે તો એકદમ ખતમ. તો ખેડૂત મિત્રો, એકને એક વાત વારંવાર રિપીટ ન કરતા મારી માહિતી સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં તમે અવશ્ય શેર કરો. તો આ વિડીયો મારો મિત્રો પૂરો કરો.